જુનાડીસા વાસના રોડ પર રેતી ભરેલા ડમ્પરો ગ્રામજનોએ અટકાવ્યા. સદરપુર, લુણપુર અને છત્રાલા બનાસ નદીમાંથી રેતી ભરીને દોડતા ડમ્પરથી આસપાસના લોકો ત્રાહિમામ. બેફામ બેરોકટોક દોડી રહ્યા છે રેતીના ડમ્પરો. વારંવાર રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી ના થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી પ્લાસ્ટિક ઢાંક્યા વગર રેતી બેફામ ભરીને દોડતા ડમ્પરોથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો. ગામના યુવાનો એકત્રિત થઈ રેતી ભરીને ગાડીઓ અટકાવી યોગ્ય નિરાકરણ લાવવા યુવાનો દ્વારા કરાઈ ઉગ્ર માંગ. રિપોર્ટર જાનવી રામાનંદી, વી9 ન્યૂઝ, ડીસા. રોજ જુનાડીસા વાસના રોડ ઉપર, મતલબ કે અમારું ગામ, ત્યાં આગળ અવારનવાર આ લોકો, મતલબ રેતી ભરીને જે આ લોકો ડમ્પર નીકળી રહ્યા છે, જે ગુજરાત સિવાય અન્ય રાજ્યના નીકળી રહ્યા છે, વારંવાર જાણ કરવા છતાં, ભલામણ કરવા છતાં અને આ લોકોને જાણ કર્યા છતાં પણ આ લોકો ઉપર ટાટપત્રી બાંધતા નથી. તેમજ ઓવરલોડમાં ચાલે છે, ઓવર ટાઈમમાં ચાલી રહ્યા છે, આખી રાત ગાડી ચાલી રહી છે, લોકલ ગ્રામજનોને પરેશાની કરી રહ્યા છે. કે નાઇટના સમયે યા તો દિવસના દરમિયાન જો કોઈ એકલો વ્યક્તિ હોય, જેમ કે આ ભાઈ હતા, કે એમને મારવા માટે ઉપડે છે. અમુક લોકોને ટોમી લઈને ઉપડે છે. ગાડીની જેમ તમે જોઈ લો, નંબર પ્લેટ બી નથી, પાસ ઉપર બાંધવા ટાટપત્રી પણ નથી. તેમજ ઓવરલોડમાં ચાલે છે અને પીયુસી વગરના બી છે, મારો દાવો પૂરેપૂરો છે, પીયુસી વગરના ઘણા સાધનો છે કે જે નીકળી રહ્યા છે ઓલરેડી, પણ આ લોકો કોઈ જ પ્રકારનું માનતા નથી. અને એ લોકો સીધા કોરીવાળા જોડે ફોન કરીને વાત કરાવે છે, કાં તો કે આને કહી દઈશ અને તંત્રને જાણ કરી દઉં, અમારો કોઈ ફરક નહીં પડે. અને જ્યારે કહેવા જઈએ તો આજની જે ઘટના કે જે ભાઈએ ડ્રાઈવરે ગાળાગાળે કરી, બોલાબોલી કરી, મારવા ઉપર પણ આવી શક્યા, આટલું કર્યું. પોલીસમાં જાણ કર્યું પણ પોલીસ એમ કહે છે કે અમે જોઈએ છીએ, પણ તમે ખનીજમાં જાણ કરો. ખનીજમાં જાણ કરી છે, બધી જગ્યાએ જાણ કરી છે. પહેલાં પણ જાણ કરેલી, ત્યારે પણ ખનીજ વિભાગની અહીંયા ગાડી ઉભેલી ત્યારે જાણ કરેલી, પણ ખનીજે એક્શન નથી લીધી. પણ ખનીજ કહે છે કે અમને એવિડન્સ આપો, અત્યારે અમારી જોડે મજબૂત એવિડન્સ છે, આખું ગ્રામ અમારી સાથે ઊભું છે, બરાબર. અને લોકલ જે ગ્રામજનો છે એમને સાઈડ પણ નથી આપતા, રાતે ડીપર પણ નથી આપતા, અને તાડપત્રી પણ બિલકુલ ભરતા નથી. અત્યારે આ ભાઈના થોડા દિવસ પહેલાં ગાડીને બ્રેક કરી નાખી, પેલા ભાઈનું આજે જ હેલ્મેટ તોડી નાખ્યું. આ તો હેલ્મેટ હતું, જો માથું હોત તો તૂટી જ જાત. ને તંત્ર આવી રીતે સૂતું રહે છે, કેમ કે દિવાળી આવે છે ને, તંત્રને તો હજુ વાર છે એની રોયલ્ટીની, કેમ આ રોયલ્ટી વગર ભરે છે, એમને રોયલ્ટીની વાર છે. એટલા માટે મહેરબાની કરી સરકારને વિનંતી છે કે અમારા પ્રશ્નનો ઉકેલ લાવો, નકર ગ્રામજનો છે એમની રીતે ઉકેલ લાવી શકશે, બરાબર છે.